આજ સુધી દારૂ પીધો, બીડી પીધી, ગુટકા ખાધા, પણ મદ ચાખ્યું નતું. આમ 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 આહા, ઓહો, આ પેલા મળી ગયું હોત તો મૂર્ખો છું. હજી બાપ છેટું નથી. અહીંયા કોઈને કદાચ દક્ષિણા આપી હોય તો બીડી રૂપ ગુટકાના રૂપમાં આપી દેજો. હમણાં લાખોડમાં 25 જણે છોડ્યા, ગણપતભાઈ તમારા ભેગા. બેંચની બીડી, 2 ગ્રામ ગુટકાની પડીકી, હળેલા ગોળની દારૂની બાટલી, 5.5-6 ફૂટના જગદંબાના સંતાનને નચાવે, સિંહના સંતાનને નચાવે. શું મજાલ છે એ તુચ્છ વસ્તુની કે મને નચાવી શકે. વિચાર કરજો. એ આપણે વ્યસન મુક્તિ ઉપર નથી જવું, પણ જઈશ તો વળી તમે દઈ દેશો, મને વિશ્વાસ છે. હા, કદાચ તમને અનુકૂળ હશે તો છેલ્લે એકાદી વાત કરી દેશો, કોઈ ના નથી. પણ સાહેબ, જ્યાં સુધી બને ત્યાં સુધી એવા કોઈ વ્યસન કરતા નહીં. મારી વિનંતી છે, વ્યસનમાં રૂપિયાની બરબાદી થાય, પૈસાની બરબાદી થાય, શરીરની બરબાદી થાય, અને બાજુવાળાને નુકસાન થાય. એટલે મારી વિનંતી છે, હું હમણાં બસમાં જતો હતો, કચ્છમાં પ્લાસવા થઈને, આમ રાપરથી આડેસરથી પ્લાસવા થઈને સામખિયારી જતો હતો, એમાં એક ભૂવો બીડી સળગાવીને બેઠા હતા, અને મારી બાજુમાં એક શિક્ષિત યુવતી બિચારી, ભણેલી ગણેલી, શિક્ષિકમાં શિક્ષિકામાં કદાચ સર્વિસ કરતી હતી, અને આ રહ્યો આ બીડીના ધુમાડા એવા ઉડાડતો જાય. મને તો બાજુમાં ન ગમ્યું, એલર્જી હતી, મેં તો રૂમાલ આમ બાંધી નાખ્યો માથે, આમ ત્રિકોણીઓ કરીને આ રીતે બાંધી નાખ્યો. પણ બેન થી ન રહેવાનું. બેન કે બાપા બીડી બંધ કરો ને, તાર બાની ક્યાં પીવું છું, અને ગામડાના માણસ તો બાપા બીજું તું હોય શું. એટલે એને કંડક્ટર આમ આમ ઘંટી મારી, ટોકરી મારી, અને કંડક્ટરને કહે કે આ બાપાને નીચે ઉતારો ને કા મને નીચે ઉતારો. તો આ બીડી બીડી પીવાની છૂટ છે બસમાં? કંડક્ટર કે બાપા બીડી મૂકી દો. બાપો કે મને નહીં આલે. હા, એક બે ઇંચની તુચ્છ વસ્તુ જુઓ તો કેવા નજા. હા, એ કઈ જુએ પણ નહીં, વિચારે પણ નહીં. બાપા બસ 5 મિનિટ ઉભી રહે, નીચે ઉતરીને પીવા રહો, જા. 5 મિનિટ ઉભી રહી બસ. બાપો બીડી પીને આવ્યો, મારું બાજુમાં ગોઠવાણો. એટલે મેં કીધું બાપા, તો કે હા, કયા ગામના? મને કે પ્લાસવાના. કયા માતાજી તમારા? મને કે સખતમાં. સખતમાં એનો ભૂવો શું? ભૂવો છે હવે? હા હા, ભૂવો શું? ભલભલા નામ મારી માં સખત જાગતી છે, ભલભલા ને કામ કરી દે એમ. ત્યારે તો સખતમાની તમારા ઉપર મોટી દયા, દયા જ ને. અને આપણે બધા જુઓ, એ ઋષિઓના માર્ગે, ઋષિઓના સંતાનો ઋષિઓના માર્ગે નથી હાલતા, અને ભૂવા ને ભોપામાં પડ્યા. ઓલા દહદી નાતા ન હોય, માફ કરજો, કોઈ હોય તો બાપ, સાચી વાત કરવા જઈ રહ્યો છું. તો એના કને એ તાંત્રિકો કને જઈએ, એ ભૂવા ભોપા કને જઈએ, એ સાહેબ આપણા પ્રોબ્લેમ શું સોલ્વ કરે? પ્રોબ્લેમ સોલ્વ કરે વેદોનું સાહિત્ય કરે, ઋષિઓનું સાહિત્ય કરે, એમાં ડોક્યું કરો, રામાયણ કરે, ભાગવત કરે, એમાં સાહેબ કોઈ મુશ્કેલી આવે તો બધા પ્રોબ્લેમોના સોલ્યુશન એમાં છે. તમારે ક્યારેક રામકથા મારી કરાવજો, કેટલા પ્રોબ્લેમો સોલ્વ થાય છે. વેદોના દિવ્ય સત્સંગ ઉપર કરાવજો, આદર્શ ગ્રહસ્થાશ્રમ ઉપર કથા કરાવજો, 5 દિવસની કરું છું, કે આદર્શ ગ્રહસ્થાશ્રમ કહેવાય, પરિવાર વ્યવસ્થા કેવી હોય, માત્ર પરિવારિક વાતો જ આવશે એમાં, ક્યારેક કરાવી જોજો સાહેબ. અને કોઈ ચાર્જ નહીં લઉં, એ ગેરંટી. તમારા ઘરમાં શાંતિ આવે, સ્વર્ગ આવે, એ ભાવનાથી કરી જઈશ. તો વિચાર કરજો. એ ભોપોને કીધું, માં શક્તિ ક્યાં રે? મને કે મઢમાં, મઢમાં અમારા ઘરમાં જ મઢશે એમ. મેં કીધું બાપા કદાચ એ શક્તિમાં કને આવીએ, મને પેટનો દુખાવો હોય મટી જાય, મટી જાય, મટી જાય એમ. બાપાને મેં કીધું, માં શક્તિ તમે કયો એ મઢમાં રે કે બીજા કોઈ મઢ છે? મને કે બીજો કોઈ મઢ નથી. મેં કીધું હું જાણું છું બીજા મઢને, એમાં તો ઈ જે જાગતી જે જાગતી જ્યોત રૂપે બિરાજે છે. ઈ મઢમાં તો, તમારી મઢમાં તો કદાચ કોઈને પેટમાં દુખતું હોય ને માથા પછાડીને મરી જાય તો તરત ન ઉતરે, પણ એક બીજો મઢ છે, ઈ મઢનું જાણવું છે મને કે હોય. મેં કીધું આ બાપા માનવ દેહ છે ને, આ દેવાલય જ મઢ છે. મનુષ્ય જીવન દેહ દેવાલય છે, શિવાલય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્ય 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 નમો નમઃ. તમારી અંદર બાપા શક્તિ રૂપે સાક્ષાત બિરાજે છે ને એ મા જગદંબા, ત્યારે તો તમે આંખ દ્વારા જોઈ શકો, કાન દ્વારા સાંભળી શકો, બુદ્ધિ દ્વારા વિચારી શકો, અને એ શક્તિ હાલી જશે ને તે ધ્યાન અચ્યુતમ કેશવમ થઈ જશે. ખોટી વાત થઈ જશે અચ્યુતમ કેશવમ. મને કે આ દેહમાં માતાજી હા સાક્ષાત બિરાજે છે અને એને તમે ધુમાડા આપો છો. સાહેબ બાજુવાળી અહીંયા બેઠેલી નથી, હું સહન નથી કરી શકતો. બાજુવાળી નથી બેઠે, બેહક બેઠેલી બેન બચારી સહન નથી કરી શકતી, બસમાં બેઠેલા લોકો નથી સહન કરતા, તો આની અંદર બેઠેલી રાજી થાય? મને કે પીવાય બીડી કીધું આમાં સાક્ષાત જગદંબા રહેતી હોય? ના, ન પીવાયો, દઈ દો બીડી મને, ઘા કરી બસમાંથી. સાહેબ આજથી બીડી ન ખપે. સાહેબ લોકોને સાચા માર્ગે વાળવા માટે મનુષ્ય જીવન મળ્યું છે. વાળીએ, હા, કે પરોપકારના કામ કરીએ. આ મુસાફરને મધ મળ્યું, મજા આવી, વિચાર આવ્યો, પસ્તાવો થયો. આ પહેલા મળ્યો હતો અને વિચાર કરજો, એ મધ ખાતા ખાતા એને વળી આમ આડી અવડે નજર કરી તો એને જે ડાળી જાલી હતી એ ડાળીને બે ઉંદર કાપતા હતા, કટાકટ કટાકટ. એક ધોળો ઉંદર ને એક કાળો ઉંદર, નીચે મોત ઉપરે મોત. નીચે અજગર મોઢ ઉફાડીને બેઠો, ઉપર જે ડાળી જાલી છે એને એને બે ઉંદર કાપે છે, કટાકટ કટાકટ. ઉપરે મોત ને નીચે મોત. અને આ મદ ખાવામાં એવો ગળાડૂબ બન્યો, ન ઉપરના મોત તરફ વિચાર્યું, ન નીચેના મોત તરફ વિચાર્યું, મદ ખાવામાં મશગુલ થયો. ઉંદરે ડાળ પાડી, મુસાફર પડ્યો હેઠો, મગર કોળિયો કરી ગયો. કયો મુસાફર આ ખબર? કહી દઉં તમને, તમે ને હું એ જ મુસાફર છીએ. સ્વાર્થરૂપી મધ માયામાં, મોહ માયામાં એવા ગળાડૂબ થઈ ગયા છીએ, એવા ગળાડૂબ થઈ ગયા છીએ કે રાત્રિ રૂપી કાળો ઉંદર, દિવસ રૂપી દોડો ઉંદર દિન પ્રતિદિન આપણી જીવન દોરી ટૂંકાવી રહ્યો છે, ટૂંકાવી રહ્યો છે, ટૂંકાવી રહ્યો છે, કાપી રહ્યો છે. અને આપણે બેફામ બનીને માલીએ છીએ, જાણે મારે મરવાનું જ નથી. હે, આનાથી બાપ બીજી મૂર્ખાઈ કઈ હોય? મનુષ્ય જીવન મળ્યું છે ને, ચેતી જાજો બાપ, ચેતવા માટે જીવન મળ્યું છે. અને એવા શ્રેષ્ઠ કામ કરીને જાઈએ કે બાપ મારો રામ રાજી થાય. આવો ખોડભાઈને લઈને આવીએ, કઈ સુંદર ભજન વાણી એવી સંભળાવો, કારણ કે મને ભજન એમને સાંભળવા છે. લોક સાહિત્ય તો ખૂબ સારું કરે છે, મને ગમે છે, પણ બાપ કંઈક એકાદી વાણી કંઈ એવી થવા દો ને કે આમ એ મૃતાત્માને શાંતિ મળી. મૃત્યુને અમર કરવાની વાત દિનેશભાઈ આપણને કરી છે. મૃત્યુ સનાતન છે. આપણા અમૃતબા ને શ્રદ્ધાંજલિ પણ આપણે આપવી છે. જનરલી આપણે નાસ્તો આવે એટલે એમ કહેવાય પૂર્ણતા તરફ ગયા છીએ, આ નિશાની છે. ઘણી વાર એવું થાય કે અમે બહાર પ્રોગ્રામ કરવા જઈએ તો નાસ્તા પછી પાંચ જણા જ બેઠા હોય, પણ અહીંયા તો આપણે બધા જે છીએ સ્વજનો છીએ. અને વધારે નહીં, હવે કુલ મળીને આપણો અડધો કલાક એક થશે શ્રદ્ધાંજલિ, ત્યારબાદ આપણે આરતી, થોડો ટાઈમ આપણે બેસીશું. કારણ કે અમૃતબાને આપણે આજના ભજનનું પૂર્ણ અર્પણ કરવું છે, ત્યારે મારે તમારે મરવું છે એક દિન. પણ કેવું જીવન આપણે જીવવું, કેવું મૃત્યુ આપણે મેળવવું, મૃત્યુ પણ સારું મળે એ પણ આપણા હાથની વાત છે. કર્મ, કર્મના આધીન મને તમને મૃત્યુ અને જીવનમાં સુખ દુઃખ મળતું હોય ત્યારે હું કરતા હાલી નીકળમાં અને હું માં નથી કાઈ હારો. આપો આપો સુરાલો. લોટ પાણી નો લાડવો તારો, બાકી બધું પરવારો. મારું મારું કરતા મરી જવું અને તારું નથી તલવાર, અંતે જાવું જીવ તારે મારે એકલો, સાથે પુણ્ય અને પાપ સાથે.
શ્રદ્ધાંજલિ ના ગીત તરફ જવું છે. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો Thank you.
પૂર્વા ભૂલશો નહીં એવા મા બાપ એવા માવતર આપણા અમૃતબાને જયારે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે ત્યારે હવે આપણે બધા દસેક મિનિટ પોતાના સ્થાન ઉપર સ્થિરતા કેળવીશું કારણ કે શ્રદ્ધાંજલિનું ભજન આવે ત્યારે આપણે સાચા ભાવ સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. Yeah.
Thank you.
બોલીએ કૃષ્ણ કનૈયાલાલ. આવો કાર્યક્રમને પૂર્ણાહુતિ આપતા પહેલા એક દક્ષિણા, દક્ષિણા કહીએ એટલે માણસના ખિસ્સામાં હાથ જાય, આમાં થંફોડે શું છે કે નહીં કઈ. અરે બાપ, દક્ષિણા એવી આપીએ ને સાહેબ કે મૃતાત્માને તો શાંતિ મળે પણ આપણા જીવાત્માને ઘરમાં એવી શાંતિનો અનુભૂતિ થાય કે જીવતા જી સતયુગ ઘરમાં આવી જાય, એવી દક્ષિણા આપવાની છે. પણ ખોડભાઈ માણસ બહુ બીજી છે, એને કઈ હાલો તમે સત્સંગમાં, ના ના હું બહુ બીજી છું, તમે જાઓ. ભગવાન કહે છે તું છો બીજી તો હું નથી ઈજી, અને જો જઈશ ખીજી તો લોહી જશે થીજી, આટલી વાર લાગશે, ફટાકીઓ થઈ જશો. બે નિયમમાં પહેલો નિયમ, મારા ગુરુદેવ કે બેટા જ્યાં શાંતિ પાઠ કરવા જ્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવા જા ત્યાં આ વાત. પહેલો નિયમ, એક રૂપિયાનો ખર્ચ નથી અને ઘરમાં સતયુગ આવે છે. કેટલા હાથ ઊંચા કરે લઈ આવવા માંગે ઘરમાં સતયુગ, હાથ ઊંચો કરો તો ખબર પડે. વાહ વાહ, રાજી ઘણા બધા લઈ આવવા ઈચ્છે છે. ઓ ધરતી કે રહેને વાલો, ધરતી કો સ્વર્ગ બનાના હૈ, હે સ્વર્ગ યદિ કહીં ઉપર તો ઇસકો ઇસ ભૂ પર લાના હૈ. ઓ કડી શહેર કે ભાઈઓ બહેનો, કડી શહેર મેં સતયુગ કો લાના હૈ, હે સતયુગ કહીં ઉપર તો ઇસકો ઇસ કડી શહેર મેં લાના હૈ. લઈ આવવા માંગો છો ને? પહેલો નિયમ, જ્યારે બાપ ઉઠો ને સવારે, ત્યારે ઉઠતા વેત જે પોઝિશનમાં ઉઠ્યા હોય એ પોઝિશનમાં કમર સીધી રાખીને બેસજો. માં જગદંબાને યાદ કરજો, માં કુલદેવીને યાદ કરજો, એ માતૃપિતૃ સત્તાને યાદ કરજો. થોડી વાર શાંત ચિત્તે બેસી જાજો, શ્વાસની તરફ ગતિ કેળવજો. પ્રત્યેક શ્વાસ પ્રભુની પ્રસાદી છે. આ શ્વાસને હું વેડફીશ નહીં, આ શ્વાસને હું નકામા નહીં જવા દઉં. પ્રત્યેક શ્વાસે પ્રભુ સ્મરણ, શાંત ચિત્ત, શાંત મન, શાંત વિચારો સાથે થોડીક વાર એ પરમપિતા પરમાત્માને યાદ કરજો. હે પરમપિતા પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તે ઉઠાડ્યો ત્યારે ઉઠી શક્યો છું. આજનો દિવસ એવો વિતાવીશ, તને ગમે એવા કામ કરીશ, તારા દિલમાં મારું સ્થાન રહે એ પ્રકારનું જીવન જીવીશ. હે મા જગદંબા, હે મા કુલદેવી, તારો ખૂબ ખૂબ આભાર આજના દિવસની તે જિંદગી આપી. ખૂબ શ્રદ્ધાથી પરમપિતાને પરમાત્માને યાદ કરજો. થોડુંક ચિંતન કરજો, મને કૂતરાની, બિલાડીની, ગધડાની, વાંદરાની યોનિ નથી આપી, મને માનવની યોનિ આપી છે. નરમાંથી નારાયણ થવા માટે આપી છે. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમેં દેના, નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમેં દેના. હે પરમાત્મા, આજનો દિવસ એવો વિતાવું, તને ગમે એવા કર્મ કરું, તારા દિલમાં મારું સ્થાન રહે એ પ્રકારનું જીવન જીવું. માનવાનું આજે મારો નવો જન્મ થયો છે, આજના માટે જ થયો છે, કાલ કોને જોઈ છે. જિંદગીનો શું ભરોસો ચેતજો, શ્વાસ કેરો શું ભરોસો ચેતજો, ક્યાં સુધી આ શ્વાસ ટકશે શું ખબર, ક્યાં અટકશે જિંદગી રથ શું ખબર. જિંદગી અનમોલ છે જે પેખજો, જિંદગીનો શું ભરોસો ચેતજો. હે માં, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, આજનો દિવસ એવો વિતાવીશ, તને ગમે એવા કર્મ કરીશ. એ જમણા હાથના દર્શન કરી, ધરતી માતાને વંદન કરી અને દિવસની શુભ શરૂઆત કરજો. કલાકે કલાકે પોતાના પ્રતિ ડોકિયું કરતા જાજો. મારું જીવન માં જગદંબાને ગમે એવું છે કે નહીં, માં કુળદેવીને ગમે એવું છે કે નહીં, એ પરમપિતા પરમાત્માને ગમે એવું છે કે નહીં. અને રાત્રે સુવા જાઓ ત્યારે ફરી પાછા 5 મિનિટ માટે બધું જ ટેન્શન છોડી, બધું જ ચિંતા છોડી, બિલકુલ શાંત થઈ
એ પરમ પિતા પરમાત્માને યાદ કરજો, સમીક્ષા કરજો. આજના દિવસ દરમિયાન મારાથી કોઈને કઈ કહેવાય તો નથી ગયું ને, મન વચન કર્મથી કોઈ જીવની અહિત તો નથી થઈ ગયું ને, કોઈને દુઃખ લાગે એવું બોલાઈ નથી ગયું ને, કોઈને માઠું લાગે એવું તો નથી બોલાઈ ગયું ને. કદાચ બોલાઈ ગયું હોય તો પરમપિતા પરમાત્મા પાસે ક્ષમા માંગી લેજો, અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરજો, હે પરમાત્મા, તારી કૃપાથી તારી દયાથી આજનો મારો દિવસ બહુ સારો વીત્યો છે, છતાંય આ ચામડાની જીભથી કોઈને કંઈ કહેવાઈ ગયું હોય, કોઈને દુઃખ લાગે એવું બોલાઈ ગયું હોય, મન વચન કર્મથી કોઈનું અહિત થઈ ગયું હોય, હે પરમાત્મા મને માફ કરજો, હું તારા શરણમાં આવું છું. આમ બોલી બધું જ ટેન્શન ભગવાનને આપી દેજો. હે પરમાત્મા, મારી પત્ની મારી પત્ની નથી એ તારી દીકરી છે, મારા બાળકો મારા બાળકો નથી એ તારા બાળકો છે, એને તું સંભાળજે, મને તારા શરણમાં રાખજે. એ મા જગદંબાના ચરણોને યાદ કરતા કરતા જે શમશાનમાં દશા આપણી અમૃતમાની થઈ હતી એ દશામાં આ શરીરને લઈ જજો. મારું બધું જ ટેન્શન પરિવારની જવાબદારી મેં જગદંબાને સોંપી છે, મારો દેહ બળી રહ્યો છે, હું ખાખ થઈ રહ્યો છું. હમણાં ભાઈ સાહેબે ગાયું, ખાખ મેં ખપી રહેના બંદા માટી સે મિલ જાના, મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના. દરરોજ સવારે નવો જન્મ અને રાત્રે મૃત્યુ, આ રીતે જીવન જીવશું તો પાપથી બચી શકાશે. એક માસ્તર મારી કને આવ્યા, મને કે દિનેશભાઈ રાત્રે 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, છેલ્લા 10 વર્ષથી દવા લઉં છું તો જ ઊંઘ આવે, તમે કંઈક જાણો છો તો કહી દો ને. મેં એને આ પ્રયોગ બતાડ્યો કે દરરોજ સવારે નવો જન્મ અને રાત્રે મૃત્યુ, બહુ વિગતવાર વ્યવસ્થિત સમજાયું જેમ અત્યારે તમને મેં સમજાયું. ભાઈ બીજે દી 1000ની નોટ લઈને આવ્યા, માસ્તર દિનેશભાઈ રાત્રે 10 વાગે ઊંઘ આવી ગઈ. આવી જાય ને ટેન્શનના પોટલા માથે લઈને, હું તો કોઈ દી નહીં આવે, ટેન્શન સગડું પ્રભુને તું સોંપજે, સોંપી તો જુઓ બાપ. આવો એ ભાવના સાથે 2 મિનિટ હરિનામ કીર્તન કરતા કરતા આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ, કારણ કે રામ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં મહારોગ મટી જાય. લખ 84 પાર કર દેહ મિલા ઇન્સાન, જીતી બાજી હાર મત કહતા હૈ શમશાન, કહતા હૈ શમશાન. આવો એ ભાવનાથી શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે, લાખો લૂંટાવો તો એ મરનાર પાછા ન મળે. વૈદો હકીમો ડોક્ટરો વૈજ્ઞાનિકો મોટા ભલે, ક્ષણ એક જીવન ના મળે એ મરનાર પાછા ના મળે, એ મરનાર પાછા ના મળે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મરનાર અગ્નિ મા જલે, જીવનાર અગ્નિ મીણ બળે, રોયા કર્યાથી શું વળે મરનાર પાછા ના મળે. રોનાર કોઈ રોશો નહીં આ કાયદો કીર્તારનો, જાનાર તો જાતા રહે મરનાર પાછા ના મળે, મરનાર પાછા ના મળે. શરણો મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પર
આપો. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. વળી કર્મના યોગે કરી જે કુંડ માં અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 ના બંધનો ને લક્ષ માં લઈ આપજો, પરમાત્મા એ અમૃત માના આત્મા ને શાંતિ સાથી આપજો, પરમાત્મા એ અમૃત માના આત્મા ને શાંતિ સાથી આપજો. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. અદ્ભુત વાત બતાવી છે, આ શ્રદ્ધાંજલિ નું પાવન ગીત છે સાહેબ. શું સંપત્તિ શું વિચાર અને સત્કર્મ નો દઈ વારસો, જન્મો જન્મ સત્સંગ થી કીર્તાર પાર ઉતારજો. આ લોક ને પરલોક માં તબ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્મા એ અમૃત માના આત્મા ને શાંતિ સાચી આપજો, પરમાત્મા એ માના આત્મા ને શાંતિ સાચી આપજો. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી, જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયમાં સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. આવા કોઈ પણ કાર્યક્રમ માટે અમારો તમે સંપર્ક કરી શકશો. ગણપતભાઈ તો ગામમાં જ છે, ખોડભાઈ પણ ગામમાં જ છે, મારી જરૂર પડે તો મારા નંબર એમની પાસે છે. અમારા સંગીતકારો સાઉન્ડવાળા પણ ખૂબ સારા છે. મૃતાત્માને પરમ શાંતિ મળે, જીવાત્માને અદ્ભુત શાંતિની અનુભૂતિ થાય એવો કાર્યક્રમ અમારી બધી ટીમ આપ સૌના સહયોગથી કરી રહી છે. આની ગતિ આપજો. ભૂવા ફોપાને તેડાવવાથી મૃતાત્માને શાંતિ નહીં મળે, આવા દૈવી કાર્યો કરવાથી સત્સંગથી શાંતિ મળશે. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. જય હો. બધા જ મનમાં ભાવે રાખી છે પરમાત્મા. અમારી વચ્ચેથી જે 12 મહિના પહેલા અમારા માતુશ્રીનો આત્મા તારા દ્વારે આવ્યો છે, એ જે પણ યોનીમાં હોય, જ્યાં પણ હોય, ત્યાં એના આત્માને શાંતિ આપજો, સદગતિ આપજો. આ 3 કલાકના સત્સંગનું પુણ્ય ફળ એમના આત્માને શાંતિ મળે એ માટે અમે બધા સાથે મળી શ્રી કૃષ્ણાર્પણ કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, જય શ્રી કૃષ્ણ શરણમ નમઃ. આવો 2 મિનિટ મૌન પાડીશું. મૌન સમૂહ શક્તિમાં, મૌન પ્રાર્થનામાં બહુ શક્તિ છે. ગાંધીજી કહેતા કે મૌન પ્રાર્થનામાં 1000 હાથીઓનું બળ રહેલું છે. 2 મિનિટ મૌન પાડીશું, એમાંની અનુભૂતિ કરીશું, એના આશીર્વાદ લઈશું અને ભાવના કરીશું. હે પરમાત્મા, અમારી વચ્ચેથી જે અમારા અમૃતમાંનો આત્મા તારા દ્વારે આવ્યો છે એના આત્માને શાંતિ આપજો, સદગતિ આપજો, અને આ પરિવારને એ માના આશીર્વાદ સતત સૂક્ષ્મમાંથી મળતા રહે એ માટે તમે ભાવનાપૂર્વક મૌન પ્રાર્થના કરીએ છીએ. જે જેને માનતા હો એનું ધ્યાન ધરી, અને આ પરિવારજનો એ અમૃતમાંનું ધ્યાન ધરે, અમૃતમાંને મનોમન પ્રણામ કરે, ભાવના કરે કે આજના પાવન દિવસે એ માના આશીર્વાદ
અમારી ઉપર ઉતરી રહ્યા છે, એના આત્માને શાંતિ આ સત્સંગ દ્વારા મળી રહી છે, એ ભાવનાથી બે મિનિટનો હું થોડી પાડીશું. સર્વારિષ્ટ સુખ શાંતિ રે ભવતુ. આરતી માટે આવી જાય. આરતી માટે આપણે એમના ત્રણેય ભાઈઓ, ભવાનુઓ, પરિવાર સહ અને બાબુ દાદા ઉપસ્થિત હોય તો એમને અહીંયા સોફામાં સ્થાન સોભાવવા માટે વિનંતી, કારણ કે એમની પણ આપણે આજે ત્રણ દીકરા દ્વારા આરતી કરવી છે. મમ્મીની સાથે માતા તો હવે આપણી વચ્ચે નથી, પણ પિતાજી હયાત છે, તેમની હયાતીમાં પણ જો આરતી થઈ જાય તો માતૃપિતૃમાંથી દીકરાઓને મુક્તિ મળે એવા ખાસ હેતુસર બાબુદાદાને વિનંતી, સોફા ઉપર બેસજે. બાબુદાદા આવો, વાટકીમાં બધી દિવેટો કરી દો, વાટકી મંગાવી દિવેટો બધી ભેગી જ કરી દો, એટલે ઓલઈને બાની આપણે આરતી ઉતારીએ, સાથે પપ્પા એટલે બાબુદાદાની પણ આરતી આજે ઉતારીશું. અને આ પરિવારને અહીંયાથી બે પુસ્તક, આ પરિવારને એમના ઘરમાં સુખ શાંતિ મળે એ ભાવનાથી અહીંયા બે પુસ્તક ભેટ આપવા માંગુ છું. ભાઈશ્રી આવી જાય, ખોડભાઈ અમારા એમને આપશે. ત્રણે ભાઈઓ વચ્ચે બે પુસ્તક લઈ લેજો, તાળીઓથી વધાવશું બધા. એક પુસ્તક અમારા ખોડભાઈને પણ આપવા માંગુ છું કે આપમાં ગજબની શક્તિ પરમાત્માએ આપી છે, માનવતાના ગીતોની એક પુસ્તિકા એમને પણ હું અમારા ગણપતભાઈ દ્વારા આપવા માંગુ છું. માનવતાના ગીતો, એ માનવતાના ગીતો જન જન સુધી ફેલાવી આમને આમ દૈવી કાર્ય કરતા રહે. આમ તો બેનશ્રીને પણ આપવું હતું, પણ બેન સોરી ત્રણ જ પુસ્તક લઈ આવ્યા, તો મને ખ્યાલ નહોતી કે અહીંયા આપણો સ્ટાફ મોટો હશે. આપ સૌના હૃદયમાં બિરાજેલ મા જગદંબાની શક્તિને પ્રણામ કરો. આરતી આવજો. ચાલો આરતી બધા જ બોલજો, અને શક્ય હોય તો પરિવારના એક પછી એક બધા આવજો આરતી ઉતારવા. હે દીવડા જગ મગ જગ મગ થાય, દીવડા આવી જાઓ, આરતી ઉતારવા બહેનો પણ આવી જાય, બધા મારા ભાઈ.
ચારે દિશામાં આરતી આપી દો. ઓમ સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતં પાવમાની દ્વિજાનાં આયુઃ પ્રાણં પ્રજાં પશુ કીર્તિં દ્રવિણં બ્રહ્મવર્ચસં માહ્યં દત્વા બ્રજત બ્રહ્મલોકમ. હવે તમે બધાની સામે ઉભા રહો, આપણે બધા જ બેઠા બેઠા બે હાથ ઊંચા કરીશું, ભાવના કરીશું આરતીની દિવ્ય ચેતના માં, અમૃતમાની દિવ્ય ચેતના, એ પુણ્યાત્માની દિવ્ય ચેતના આરતીના માધ્યમથી અમારી અંદર અમારી અથડીમાં આવી રહી છે. ઓમ શ્રદ્ધા મેધામ યશ પ્રજ્ઞા વિદ્યા પુષ્ટિમ શ્રીયંબલમ તેજ આયુષ્ય આરોગ્યમ દેહી મે હવ્યવાહનમ, દેહી મે હવ્યવાહનમ. ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ મસળો ભયાત સગરો રગડો એમ ઘસો બન્યાત. ઓમ ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ ત્વમેવ બંધો ચ શિખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ ત્વમેવ શરવમ મમ દેવ દેવ. ઓમ ભૂર્ભુવા શ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. શુંગો, ચહેરા ઉપર લગાવો, ભાવના કરો. માનું દિવ્ય તપ તેજ ઉર્જા અમને મળી રહી છે, અમે પાવન થતા જઈ રહ્યા છીએ. આ સાથે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ ભગવાન કી જય, માતા પિતા ભગવાન કી જય, આજ કે આનંદ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર.
વાલી શક્તિને પ્રણામ કરી આજનો અહીંયા પુણ્યતિથિનો પ્રસંગ